નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું શ્યામ ક્લાસીસ ઉપલેટામાં આજે આપણે યુનિટ ટેસ્ટ ફાઈવ ડિસેમ્બર મહિનામાં જે યોજાયેલી છે તેનો આપણે ધોરણ બારનું અંગ્રેજીના પેપરનું સોલ્યુશન કરશું વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ રીતે આ ડિટેલમાં આપણે સોલ્યુશન કરશું જો તમે આ જ રીતે આખું પેપર લખશો તો તમને પચીસમાંથી પચીસ માર્ક આવી જશે પણ મારી તમને સલાહ છે કે તમારે આ વિડીયોને રેફરન્સ વિડીયો તરીકે લેવો સૌપ્રથમ તમને આવડે મોઢે લખવું આખું ત્યારબાદ ખાલી ચકાસણી માટે તમે આ વિડીયોનો યુઝ કરો તો વધારે સારું બિકોઝ બોર્ડની પરીક્ષામાં કોઈ સોલ્યુશન હશે નહીં તમારે જાતે જ પેપરની આજી લખવાનું છે તો ચાલો શરૂ કરીએ આપણે આ વિડીયો સૌપ્રથમ અહીં આપણે ટ્રુ અથવા ફોલ્સ આપેલા છે પેલો અને બીજા નં ટ્રુફોલ્સ છે તો એમાં આપણે જોઈએ તો પેલું છે ધેર નોટ ટોટ ધેટ ફોર કન્ટ્રીઝ ઓનર તેઓને એવું શીખવામાં નથી આવતું નોટ ટોટ એટલે નથી શીખવવામાં આવતું કે બહાદુર માણસો તેના દેશને માન ખાતર મરી જાય છે તો આ ખોટી વાત છે શીખવાડવામાં આવે છે એટલે આ ફોલ્સ થશે બરાબર તો પહેલામાં તમારે આન્સર ફોલ્સ લખવાનું છે એ એ એસી ફોલ્સ બરાબર બીજું છે ધ એડિટર્સ આર એન ઓ ધ એડિટર્સ આર એન ઓવરવર્ડ એન્ડ મિસઅન્ડસ્ટુડ ક્લાસ કે લેખકો છે સંપાદકો છે એ કામના બોજા નીચે દટાયેલો અને ગેરસમજ પામેલો ક્લાસ છે તો હા આ સાચી વાત છે તો આમાં આવશે ટ્રુ ટી આર યુ ઇ ટ્રુ પેલામાં ફોલ્સ બીજામાં ટ્રુ ઓકે આગળ વધીએ લેંગ્વેજ ફંક્શનને આઈડેન્ટિફાઈ કરવાના છે સીધું ધ્યાન આપીએ આપણે તો જો આમાં એઝ આવ્યું છે એઝ આવ્યું એટલે એનો મતલબ થાય કે આ સોવિન કોન્ટ્રાસ્ટ છે એટલે ત્રીજામાં શું આવશે અહીંયા તમારે આન્સર લખી નાખવાનો છે ત્રીજામાં સામે સોન કોન્ટ્રાસ્ટ આ ત્રીજાનો આન્સર છે પછી ધ મોર પ્લસ આર ધ પ્લસ ડબલ છે ચોથા નો આન્સર આવશે ડબલ કમ્પેરિઝન સો વિન ડબલ કમ્પેરિઝન ચોથા નો આન્સર આવશે ત્યારબાદ પાંચ નંબરનું જોઈએ આપણે તો એમાં આપણને સો ઇન કમ્પેરિઝનનું વાક્ય ગોતવાનું કીધું છે તો આમાં જોઈએ તો સીધું ધ્યાન આવે તે કમ્પેરિઝન એટલે ડિગ્રીનું વાક્ય અને ડિગ્રીનું વાક્ય કયું છે જો બી કારણ કે એમાં ઈ આર ને ધેન ને જો આવ્યું છે એટલે આ ડિગ્રીનું છે એટલે કમ્પેરિઝનનું વાક્ય થઈ ગયું ત્યારબાદ આપણને મેકિંગ સપોઝિશન કીધું છે ને સપોઝિશન કીએ એટલે સીધું એઝીફ યાદ આવે અને એઝીફ સેમ આવ્યું છે બીમાં જો અહીંયા એઝીફ આવ્યું છે બીમાં એટલે એમાં પણ બી આન્સર આવશે ચાલો આગળ જોઈએ સાતમામાં આપણને એમ કહે છે કે ટુ ગેટ મેન્ટલી રિલીવડ વી શુડ લિસન ટુ મ્યુઝિક કે મેન્ટલી એટલે માનસિક શાંતિ મેળવવા માટે રિલીવડ એટલે શાંતિ કે માનસિક શાંતિ મેળવવા માટે આપણે સંગીત સાંભળવું જોઈએ તો પ્રશ્ન એમ બને કે આપણે શા માટે સંગીત સાંભળવું જોઈએ તો શા માટેનો મતલબ ખબર જ છે શું થાય વાય એટલે સાતમામાં ઓપ્શન આવશે બી આગળ જોઈએ આઠમું છે કે હેલન એડવાઇઝ ધ વર્કર્સ ટુ એવોઇડ બીન ફૂલિસ હેલને વર્કરને સલાહ આપી કે મૂર્ખ ન બનવું મૂર્ખ બનવાનું ટાળો તો હેલને વર્કરને શું સલાહ આપી તો શું આપી મીન્સ શું થાય સી વોટ વોટ એટલે શું સેક્શન એ પૂરો થઈ ગયો સેક્શન બીમાં ક્વેશ્ચન આન્સર છે પેરેગ્રાફ વાંચીને આપણે આન્સર આપવાના છે પેલો છે વેન કેન વી કોલ ફ્રી આપણે ફ્રી ક્યારે કહી શકીએ તો આનો જવાબ આવી રીતે બનશે પેલા વી કોલ ફ્રી વેન વી કોલ ફ્રી વેન પછી ધ મેનથી આન્સર ચાલુ કરવાનો છે તે ક્યાં સુધી આન્સર આવશે ઇન્ટરેસ્ટ સુધી કે આપણે સ્વતંત્ર ક્યારે કહી શકીએ કે જ્યારે જે આ કાયદાઓ બનાવે છે જે કાયદાઓ ઘડે છે જે કાયદાઓનું પાલન કરાવે છે એ લોકો માત્ર ને માત્ર મનુષ્યના જીવનમાં રસ રાખશે ને ત્યારે જ આપણે સ્વતંત્ર કહેવાશું ત્યાં સુધી આપણે સ્વતંત્ર કહેવાય નહીં ફેર પાછું જોઈ લ્યો પહેલાં વી કેન વી કેન કોલ ફ્રી અહીંયા વચ્ચે કેન ભૂલાઈ ગયું છે એટલે વી કેન કોલ ફ્રી વેન વી કેન કોલ ફ્રી વેન પછી આ ધ મેન વુ ફ્રેમથી ક્યાં સુધી ઇન્ટરેસ્ટ સુધી આન્સર આવશે રેડી બીજો સાવીજી છે કે વોટ ડઝ નોટ મેક એ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ તે વેતનના ગુલામને સ્વતંત્રમાં સ્વતંત્ર માણસ કોણ નથી બનાવી શકતું તો બલાટ છે ને બલાટ જે મતદાનનો અધિકાર છે ને એ તો એ વોટ કાઢી અને બલાટ મૂકી દેવાનું જો આર્યું ધ બલાટ એ બેઠા બેઠો હોય છે ત્યાંથી મૂકવું હોય તો અહીંથી ડઝ નોટ મેક એ ફ્રી મેન આઉટ ઓફ વેજ સ્લેવ છે એ કેટલામાં આન્સર આવી જશે દસમો પાછો એક ફેર જોઈ લ્યો નવમાં શું આવ્યો ત્યાં અહીંથી તમને પાછો કરાવી દઉં કે પહેલાં શું કહેવાનું છે આપણે વી કેન કોલ ફ્રી વેન પછી અહીંથી સ્ટાર્ટ કરજો લીટીમાંથી એક મિનિટ પહેલી લીઠીમાંથી સ્ટાર્ટ કરવાનું ધ મેનથી ઇન્ટરેસ્ટ સુધી પછી દસમાનો જવાબ ક્યાંથી ત્યાંથી જ ચાલુ થાય છે તે શ્યાં સુધી અહીં સુધી ચાલો અગિયાર બાર જોઈ લઈએ હુ આર ધ હુ આર એનમીસ ઓફ વર્કર્સ કામદારોના દુશ્મન કોણ છે કામદારોના દુશ્મન તેના માલિક જ છે પાઠ ભાઈ હોય આપણે વિડીયો તમે જોયો છે મારે એટલે તમને ખબર જ હશે કો અહીં આપણે શું મૂકવાનું છે ધેર માસ્ટર્સ આ વુ કાઢી નાખવાનું અહીંયા જે ઉ આપ્યું ને કાઢી અને ધેર માસ્ટર્સ મૂકી દેવાનું છે અને ધેરની બદલે તમે ધ વર્કર્સ તો તો વધારે સારું બદલે માસ્ટર્સ વર્કર્સ માસ્ટર્સ આર વર્કર્સ તો વધારે સારું તો એ સાચું છે બરાબર પછી બારમા નો આન્સર વોટ આર નોટ વોરન્ટ ઓફ ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન કે તેઓની પત્ની અને બાળકોનો સલામતીની ખાતરી કોણ નથી આપતું તો એના સિટીઝનના પેપર છે ને એ તેઓની ખાતરી નથી આપતું જો અહીંયા બેઠે બેઠો આન્સર દેખાય છે આપને ધેર થી ક્યાં સુધી ચિલ્ડ્રન સુધી આ આવશે બારમાનો આન્સર રેડી ત્યાંથી ખબર પડી પાછું એક પે જોઈ લ્યો અહીંયા ધેરથી અહીંયા ચિલ્ડ્રન સુધી રેડી

પછી એટલું વુડ બી એલ્ટર્ડ પાછું કઈ રીતે ધ ધ ઓથર ઓથર હેડ હેડ નોટ ધેટ ઇમેજિન વુડ બી એલ્ટર્ડ કે એના ડેલી રૂટીનમાં જે ફેરફાર આવશે એવી તેણે કલ્પના પણ કરી ન હતી તો આ રીતે જવાબ બનશે ચૌદ માં જોઈએ હાઉ ડીડ ધ ઓથર એન્ટર ધ ગેમ ઓથર છે એ કઈ રીતે ગેમની અંદર એન્ટર થયા હતા તો એ તો અહીંથી જ છે જો આઈ છે આઈ થી ક્યાં સુધી હેન્ડ સુધી પણ આઈની બદલે તો ઓથર મૂકી દેજો આઈ છે ના જ જો ત્યાં ઓથર મૂકી દેજો અને અવરનું ધેર કરનાર જો અવર છે ને ઓવર અહીંયા અહીંયા ધેર અહીંયા આય છે ને ત્યાં આઈ અહીંથી અહીં સુધી આ કેટલામાં ક્વેશ્ચન થશે ચૌદમાં પછી વોટ એફર્ટ વોઝ ડન બાય ધ ઓથર્સ ટીમ ઓથરની ટીમ દ્વારા કે એફર્ટ થયા હતા તો અહીં માયથી ક્યાં સુધી અહીંયા સુધી પણ માયની બદલે ધ ઓથર્સ ટીમ મૂકી દેજો આ કેટલામાં થયો મો માય ટીમ વો હેડ બીન અંડર વિગરિયસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ ફોર યર્સ ઇન એક્સેપ્શન ઓફ ધીસ ડે પણ માયની બદલે શું મૂકી દેવાનું ધથર્સ ટીમથી ડે સુધી આ પંદરમો ક્વેશ્ચન થઈ ગયો આગળ જોઈએ વોટ ડીડ ધ પ્રિન્સેસ નો પ્રિન્સેસને શું ખબર હતી તો અહીંયા આપણે બેઠે બેઠો આન્સર છે આપણી પાસે ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સીલ્ડ ધ ટાઈગર એન્ડ વીચ ઓન કન્સીલ્ડ ધ બ્યુટિફુલ ગર્લ આ સોળ મો ક્વેશ્ચન થશે પછી વાય ડીડ ધ કિંગ બી કમ રાજા શા માટે ગુસ્સે થયો તો પેલા આટલું કાઢી ના જ બીકેમ બી કેમ છે ને બી કેમ એનું બી કેમ કરી ના જો ધ કિંગ બી કે મેંગરી પછી ક્યાંથી જવાબ આવશે અહીંથી હી ફાઉન્ડ ધેટ સી હેડ ફોલો ઇન લવ વિથ યંગ સોલ્જર ઇન ઇસ આર્મી અહીં સુધી સત્તરમાનો જવાબ પાછું એક ફેર કઈ રીતે ધ કિંગ બીકેમ બીકોમ ને બીકેમ એંગ્રી બીકોઝ હી ફાઉન્ડ ધેટ સીની બદલે હર ડોટર મૂકી દો પણ ચાલે હર ડોટર હેડ ફોલન ઇન લવ વિથ પુઅર યંગ સોલ્જર ઇન ઇસ આર્મી આ સત્તરમો થઈ ગયો ચાલો આગળ જોઈએ અહીંયા આપણને ડુએસ ડાયરેક્ટેડ પ્રમાણે ચેન્જ કરવાનો છે તો કેવી રીતે થશે પેલો ચેન્જ એને કરીને આપ્યો છે ઓ બેનું ઓબેડ કરીને આપ્યું છે બીજું અહીંયા ડુ નું ડીડ કરનાર જો બીજો એ થઈ ગયું ગીવનું ગેવ કરનાર જો જી એ વી ઈ તો અહીંયા કરી તો ઉપર જી એ વી ઈ પછી અહીંયા ડિસપોઇન્ટ્સ છે ને ડિસપોઈન્ટ્સની આ એસ કાઢીને એડી લગાડી દેજો એટલે થઈ ગયો આન્સર રેડી પછી અહીંયા આપણને એક એપ્લિકેશન પણ છે અને એક સ્પીચ પણ છે તો આપણે સ્પીચ નાની પડશે તો સ્પીચ હું તમને અહીંયા આપી દઉં છું આ આપણી સ્પીચ છે શેના વિશે હતી લવ ઇઝ મોર પાવરફુલ લવ ઇઝ મોર પાવરફુલ મોર હે સોરી શું છે લવ ઇઝ મોર પાવરફુલ થેન રેડ એન્ડ રજીશ રજીશ શબ્દ નહોતો આમાં છે કાંઈ વાંધોની સેમ જ છે બરાબર તો આ છે સ્પીચ આપણી તમે આનો સરસ મજાનો ફોટો પાડી લેજો અને પછી ઝૂમ કરીને લખી લેજો બરાબર અને ફોટો પાડી અને ઝૂમ કરીને લખી લેજો અહીં આપણું પેપર સોલ્યુશન પૂરું થાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને જો તમે આપણી ચેનલ પર નવા હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો થેન્ક યુ જય હિન્દ જય ભારત